मर्यादा पुरुषोत्तम राम नो गई काले जन्मदिवस हतो। राम नवमी तरीके समग्र देश मा अने राज्य मा उजवणी करवामा आवी रही हती। आ दरमियान असामाजिक तत्वो कहो के पछी पत्थरबाजोए पोतानी मर्यादा चूकी गया, धार्मिक लागणी ने ठेस पहोंचे एवुं काम कर्युं। गई काले वडोदरानी अंदर शोभायात्रा निकली हती। रामनवमी निमित्ते आ शोभायात्रा फतेहपुरा विस्तारनी अंदर पहोंची। संवेदनशील आ विस्तार अने आ विस्तारनी अंदर शोभायात्रा पहोंचता ज तेना पर पत्थरमारो करवामां आव्यो। एक वार नहीं बे वार पत्थरमारानी आ घटना वडोदरानी अंदर बनी। दिवसे जे लोकोए पत्थरमारो कर्यो हतो रात्रे एज लोकोने शोधी शोधीने घरोमांथी पोलीसे काढ्या। शुं छे विगतो जुओ आ रिपोर्टमां। नमस्कार, હું છું સેજલ અને તમે જોઈ રહ્યા છો ગુજરાત તક। વડોદરામાં રામનવમીની શોભાયાત્રામાં પથ્થરમારા મામલે પોલીસ એક્શન મોડમાં આવી અને તોફાની તત્વોને શોધી કાઢ્યા હતા। વાત જાણાય એમ છે કે ગઈકાલે રામનવમીએ શોભાયાત્રામાં પથ્થરમારાની ઘટના બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસને કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા હતા, જે બાદમાં ગઈકાલે પથ્થરમારાની ઘટના બાદ પોલીસે આખી રાત કોમ્બિંગ કર્યું છે, જેમાં પોલીસે 22 શંકાસ્પદ તોફાનીઓને પકડી પાડ્યા છે। આ કામગીરીમાં એસઆરપીની 3 કંપની અને ડીસીપી લેવલના 6 અધિકારીઓ સાથે તેમની સાથે 50-50 પોલીસ કર્મચારીઓની ટુકડીઓ મળી આખી રાત ફતેપુરા વિસ્તારમાં કોમ્બિંગ કરવામાં આવ્યું છે। આપને જણાવી દઈએ, વડોદરા પોલીસે રામનવમીની શોભાયાત્રામાં પથ્થરમારો કરનાર ઇસમોને શોધી લેવા કવાયત શરૂ કરી હતી, જેમાં પથ્થરમારો કરી ઘરોમાં છુપાયેલા તત્વોને શોધી શોધીને પકડી પાડ્યા હતા। આ સાથે પોલીસે યુપી સ્ટાઇલમાં જેસીબી મશીનો સાથે રાખી કામગીરી કરી હતી। તોફાની તત્વોને તંત્રએ ચેતવણી આપતા કહ્યું હતું કે હવે તોફાનો કર્યા તો ખેર નથી। સીસીટીવી સર્વેલન્સ કા કામ ક્રાઇમ બ્રાન્ચ સાયબર કર રહી હૈ ઓર વો ડિટેલ હમારે પાસ આયેગી તો આપકો બતા દેંગે। સર કિતને લોગો ઉઠાયા અભી તક, કિતને લોગો ઉઠાયા ગયા અભી તક? તો હમને 22 લોગો તો ડિટેન કર લિયા હૈ। बाकी कोई एजेंसी आई थी, कोई अधिकारी आए हुए यहाँ पर? बाकी जिस तरह से होम मिनिस्टर ने बात की थी, नहीं दो हमें डीसीपी लेवल के दो अफसर, तीन अफसर मिले हैं और वो बहुत अनुभवी अफसर हैं, तो उनको भेजा गया है हमारी मदद में। और अब फोर्स तो हमारे पास है ही, और डीजी साहब की तरफ से सरकार की और एक कंपनी है सर भी हमें मिली है। अभी तो पूरे एरिया में जो आप देख रहे हैं तो एरिया डोमेशन और हिंदी से चल रहा है, हमारा कॉम्बिंग चल रहा है, ताकि कोई दूसरा छोटा सा या कोई बनाव दूसरी बार न बने, इसके लिए कार्रवाई की गई। सर कितनी पुलिस यहाँ पे लगाई गई है कॉम्बिंग के लिए? कॉम्बिंग के लिए हमने कम से कम 6 डीसीपी लेवल के ऑफिसर को लगाया है और इनके साथ 50-50 पुलिस मैन की टीम, 200 आदमी को लगाया है। कॉम्बिंग का कोई ना वो नहीं है, टाइम का कोई फिक्स नहीं है, लेकिन पूरी रात भी चल सकता है। सर एसआरपी की अभी तक 3 कंपनी लगा दी गई है। सर ये कब तक ये जारी रहेगा ये कॉम्बिंग का काम? ये हमारा काम खत्म नहीं होता तब तक चालू रहेगा। सर कल फ्राइडे है तो वो पूरा बंदोबस्त कर दिया है। आओ जानिए वडोदरामां पत्थरमारानो आखा दिवसनो घटनाक्रम शुं रह्यो। વડોદરામાં રામનવમીના દિવસે વીએચપી અને બજરંગ દળનું શોભાયાત્રાનું આયોજન। વાજતે ગાજતે શોભાયાત્રા ફતેપુરાના પાંજરીગર મહોલ્લામાં પહોંચી। શોભાયાત્રા પાંજરીગર મહોલ્લામાં પહોંચતા જ પથ્થરમારો શરૂ થયો। પથ્થરમારા સાથે તોફાની ટોળાએ દુકાનો અને વાહનોમાં પણ તોડફોડ કરી। પથ્થરમારા બાદ 15થી વધારે વાહનોમાં નુકસાન થયું। બપોરની ઘટના બાદ પોલીસે ગણતરીની મિનિટોમાં જ કાબુ મેળવ્યો સ્થિતિ પર, જે બાદ શોભાયાત્રા આગળ વધતા સાંજે 6:15 વાગે ફરી પથ્થરમારો થયો। ફતેપુરા 4 રસ્તા પાસે પથ્થરબાજોએ ફરી શોભાયાત્રા પર પથ્થરમારો કર્યો। પોલીસે ટીયર ગેસના સેલ છોડી સ્થિતિ પર કાબુ મેળવ્યો, જે બાદ શોભાયાત્રા યાકુતપુરા પહોંચતા ફરી પથ્થરમારો કરાયો। ભગવાન રામની મૂર્તિ પર પથ્થરમારો કરી મૂર્તિને ખંડિત કરવાનો પ્રયાસ કરાયો હતો। આ જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો દોડી આવ્યો અને સમગ્ર વિસ્તારને કોર્ડન કર્યો। પથ્થરમારા બાદ હિન્દુ સંગઠનોના કાર્યકરો કારેલીબાગ પોલીસ મથકે એકઠા થયા હતા। ગાંધીનગર પોલીસ ભવન ખાતે પોલીસ અધિકારીઓની બેઠક પણ મળી હતી। વડોદરાના પથ્થરમારાને લઈને ગાંધીનગરમાં સીસીટીવી ફૂટેજની ત્રિનેત્રમ રૂમ ખાતે ચકાસણી શરૂ કરાઈ। હર્ષ સંઘવી આ ઘટનાને વખોડી અને પથ્થરબાજોને કડક શબ્દોમાં ચેતવણી આપી। હર્ષ સંઘવીએ કહ્યું, ભવિષ્યમાં ક્યારેય પથ્થર તરફ જોશે નહીં, એવા કડક પગલાં ભરવામાં આવશે।
પોલીસની ટીમ અને એસઆરપીની ત્રણ કંપનીઓએ આખી રાત કોમ્બિંગ કર્યું. 22 શંકાસ્પદ તોફાનીઓને પોલીસે પકડી પાડ્યા. યુપી સ્ટાઇલમાં જેસીબી મશીનો સાથે રાખીને આ કામગીરી કરવામાં આવી. હાલ વડોદરામાં સ્થિતિ કાબુ હેઠળ છે. વડોદરાથી દિગ્વિજય પાઠકનો અહેવાલ, ગુજરાત તક. ખેર, અમારા વિડીયોમાં અત્યારે બસ આટલું જ. દેશ અને દુનિયાના તમામ મહત્વના સમાચાર અને ગુજરાતના રાજકારણથી માહિતગાર રહેવા માટે આપ જોતા રહો ગુજરાત.